ખાસ ધ્યાન રાખે વિદ્યાર્થી મિત્રો, ખેડૂત મિત્રો, ભાઈઓ ને બહેનો કે ભાઈ, માનવ કલ્યાણ યોજનાના ફોર્મ 2022-23 ના ભરાવાના શરૂ થઈ ગયા છે. બરોબર છે? તો માનવ કલ્યાણ યોજનાના મહત્વના જે મુદ્દા છે એના વિશેનો આ વિડીયો છે. એની મોર પણ યોજના કોને લાભ લઈ શકે, કઈ યોજના છે, એના માટે શું શું તમને મળી શકે તેનો વિડીયો પણ અપલોડ કરેલો છે, તે પણ તમે જોતા રહેજો. અને જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો આજે આપણે વાત કરીએ કે ભાઈ, ઈ કુટીર દ્વારા માનવ કલ્યાણ યોજના વિશે 22-23ની ઓનલાઈન જે અરજી મંગાવવાની છે તો તે સમયે તમારે કયા મહત્વના મુદ્દા ધ્યાનમાં રાખવા તેની આ ચર્ચા છે કે ભાઈ યોજનાના મહત્વના મુદ્દા. બરાબર છે? તો ભાઈ પહેલો મુદ્દો જોઈએ કે ભાઈ માનવ કલ્યાણ યોજનામાં સહાય મેળવવા માટેની અરજીઓ ઓનલાઈન જ કરવાની છે. બરાબર છે? પહેલાં શરૂઆતમાં આ અરજી બધી ઓફલાઈન હતી, એ હવે આ વર્ષેથી તમારે અરજી કેમ કરવાની રહેશે ભાઈ, ઓનલાઈન કરવાની છે. તો અરજી સાથે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ પણ કરવાના છે, એટલે ખાસ ધ્યાન દઈએ, તમે જ્યારે ફોર્મ ભરાવવા માટે જતા હોય તો તમામ ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે, કારણ કે તે તમામે તમામ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે. બરાબર છે? આગળ વધીએ તો કે ભાઈ ત્રીજો મુદ્દો શું છે, તો કે ભાઈ અરજદારની કુટુંબની વાર્ષિક આવક. બરાબર છે? ગ્રામ્ય વિસ્તારને માટે વાત થઈ છે ભાઈ, કેના માટે? ગ્રામ્ય વિસ્તારમાં જો તમે આવતા હોય તો રૂપિયા 1,20,000 છે, જ્યારે શહેરી વિસ્તારની અંદર આવતા હોય તો 1,50,000 સુધીની જ હોવી જોઈએ. બરાબર છે? એટલે ખાસ તમે જે આવકનો દાખલો છે તમારો, જો તમે ગામ્યની અંદર વસવાટ કરતા હોય તો 1,20,000 ઉપરનો ન હોવો જોઈએ, અને જો શહેરમાં વસવાટ કરતા હોય તો 1,50,000થી ઉપરનો ન હોવો જોઈએ, તો જ તમને આ યોજનાનો લાભ મળશે. અને ભાઈ આવકનો દાખલો કેનો છે? બરાબર છે? તો કે ભાઈ મામલતદારશ્રીનો અને TDO સાહેબનો, ટૂંકમાં અધિકૃત અધિકારીનો જ આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે. બરાબર છે? ચાલો મુદ્દામાં આગળ વધીએ તો કે ભાઈ યોજનાના મહત્વના મુદ્દો 4, કે ભાઈ જો ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ્ય વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં. બરાબર છે? ખાસ ધ્યાન રાખજો. બરાબર છે? કે ભાઈ તમારી પાસે BPL હોય અને તમારો 0-16ની અંદર સ્કોર હોય. બરાબર છે? BPLનો સ્કોર કેટલો કહેવામાં આવ્યો છે ભાઈ? 0-16 નંબર સુધી, ટૂંકમાં આની અંદરનો કોઈ પણ ક્રમાંક તમે ધરાવતા હોય તો તેવા લાભાર્થીને આવકનો દાખલો રજૂ કરવાની જરૂરિયાત નથી, પણ BPLનો સ્કોર 0-16 હોવો જોઈએ. બરાબર છે? ચાલો પાંચમો, તો કે ભાઈ ઉંમર મર્યાદા કેટલા વર્ષ? 16 વર્ષથી લઈ અને 60 વર્ષ સુધી અરજી કરી શકે છે. બરાબર છે? ચાલો છઠ્ઠો પ્રશ્ન આપણો કેવો છે ભાઈ, તો કે અગાઉના વર્ષમાં અરજદાર કે તેમના કુટુંબ દ્વારા, બરાબર છે, કોઈ પણ સભ્યો દ્વારા કોઈ પણ આ પ્રકારની ટૂંકમાં એને સહાય મેળવેલી ન હોવી જોઈએ. શા માટે ભાઈ? તો કે અગાઉ જો તમને આની કુટીર ઉદ્યોગની સહાય મળેલી હોય તો આ માનવ કલ્યાણ યોજનાનો લાભ મળશે નહીં. બરાબર છે? કારણ કે એની અંદર રેશન કાર્ડના નંબર એડ કરવામાં આવે છે, જેથી કરી તમે જો અરજી કરી હશે તો પણ તેનો ખ્યાલ આવી જશે. બરાબર છે? અને આ યોજનાનો લાભ કુટુંબના એક જ વ્યક્તિને મળવાપાત્ર છે, એક જ ઘરમાંથી તમે 2 કે 3 લોકો અરજી કરી શકતા નથી. બરાબર છે? સાથે સાથે આઠમો મુદ્દો આપણો છે કે ભાઈ જિલ્લા કચેરીના અધિકારી શ્રી કર્મચારી શ્રી દ્વારા જરૂર જણાય તો ચકાસણી અર્થે ઓરિજિનલ ડોક્યુમેન્ટ મંગાવવામાં આવે ત્યારે બતાવવાના રહેશે. ઘણી વખત જ્યારે તમે કોઈ પણ ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરતા હોય ત્યારે એમાં સતી રહે, ભૂલ હોય, તકલીફ રહી ગઈ હોય, તો જ્યારે એને એવું લાગે કોઈ પણ ડોક્યુમેન્ટની અંદર કે આ ડોક્યુમેન્ટ ઓરિજિનલ ચેક કરવું પડશે ત્યારે તમને મંગાવવામાં આવશે, તો ત્યારે તમારે એ બતાવવાના પણ રહેશે. બરાબર છે? સાથે સાથે આગળનો પ્રશ્ન એવો છે કે ભાઈ જે તે વ્યવસાય માટેની તાલીમ લીધેલી હોય. બરાબર છે? હવે તમને ખ્યાલ છે કે ભાઈ માનવ ગરિમા જે કલ્યાણ યોજના છે, બરાબર છે, એની અંદર અલગ અલગ કીટ આપવામાં આવે છે. સુથારીની કીટ હોય, લુહારની કીટ હોય, બ્યુટી પાર્લરની કીટ હોય, ખેતીના યોજારની કીટ હોય, વાણંદને કીટ હોય, બરાબર છે, ધોબીને કીટ હોય, માછલી વેચવાની કીટ, આવી અલગ અલગ બધા લોકો માટે કીટ આપવામાં આવે છે. તો એની જો તમે કોઈ પણ તાલીમ લીધેલી હોય છે તો એને અગ્રમતા આપવામાં
आवे छे, बराबर छे। एटले खास ध्यान दीए कि तमे जे वर्क करो छो, काम करो छो, एनु तालीम प्रमाणपत्र सर्टिफिकेट तमारे फॉर्मनी अंदर टूंकमां जोड़वानुं छे अने अपलोड करवानुं छे। अने दसमो मुद्दो आपणो छे भाई के आ योजनामां सहाय मेळवा माटे कोई प्रश्न उपस्थित थशे तो तेनो निर्णय छेले कोण करशे भाई? कमिश्नर कुटीर अने गामधोक गुजरात सरकारनो ज रहेशे। आखरी निर्णय तो के भाई गुजरात सरकारनो ज रहेशे। एटले खास ध्यान आपे कि अर्जी माटेनी वेबसाइट अहींया मूकेली छे कि आ वेबसाइट उपरथी तमे ऑनलाइन अरजी करी शको छो। http://ekutir.gujarat.government.in, बराबर छे। कई तारीख थी भाई अरजी करवानी छे ए तारीख तमने बतावी दऊं, 15/3 थी लई अने 15/5 सुधी तमे अरजी करी शको छो। आटलो समयगाळानी अंदर तमारे आ ऑनलाइन अरजी करवानी छे विद्यार्थी मित्रों खास, बराबर छे। आनी साथे केटला अलग अलग योजना जे छे, बराबर छे भाई, मैं कीधु ने कि भाई पापड़ बनावता होय, माछला वेचता होय, बराबर छे, सुपड़ी सावेणा बनावनार होय, दर्जी काम होय, मोची काम होय, सुतारी काम होय, लुहारी काम होय, आवी केटली योजनानो वीडियो पण आपणी चेनलनी अंदर मूकेलो छे तो तेने पण जोई लेजो। तो विद्यार्थी मित्रों आवी अवनवी योजना विशेनी माहिती अपडेट, बराबर छे, क्या क्या डॉक्यूमेंट जोशे, कई रीतना फॉर्म भराशे, क्या समये फॉर्म भरवू, जेनी तमाम माहिती अमारी चेनल उपरथी तमने मळती रहेशे। एटले विद्यार्थी मित्रों हजी सुधी चेनल ने तमे सब्सक्राइब न करी होय तो सब्सक्राइब करी दो। आवजो, जय हिंद, जय भारत।